कट्टर ईमानदार पार्टी ना वड़ा केजरीवालनी हवे भ्रष्टाचार ना मामले धरपकड़ गई छे। 2.5 वर्षनी मेहनत पछी ईडीए मर्म स्थाने बराबर घा कर्यो छे। नमस्कार, पहला अरविंद केजरीवालनी आम आदमीनी इमेज भूसी, हवे ईडी एमनी कट्टर ईमानदार नेता तरीकेनी इमेज पण भूसी नाखशे के शुं? अत्यारे જોતા એવું લાગે છે કે એની જે મુખ્ય લાક્ષણિકતાઓ હતી, બે યુએસપી, એ બંને યુએસપી હવે ભૂસાઈ જશે। દેશના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે કોઈ સિટિંગ ચીફ મિનિસ્ટરની ઈડીએ આવી રીતે ધરપકડ કરી હોય। 8 સમન્સ આપ્યા સુધી અરવિંદ કેજરીવાલ ધરપકડથી બચતા રહ્યા અને સતત એવું કહેતા રહ્યા કે એમની પાસે કોઈ પુરાવા નથી અને મને જેલમાં મોકલવાનું કાવતરું છે। પણ આખરે ઈડીએ ચારે બાજુથી બધા ટેકનિકલ કારણોને બંધ કરીને, બરાબર પકડીને કેજરીવાલને ધરપકડ કરી લીધી છે। ઈડીની ધરપકડ એટલે સામાન્ય ધરપકડ ના કહી શકાય, એમાંથી છટકવું કેજરીવાલ માટે બહુ મુશ્કેલ છે। 100 કરોડ રૂપિયા કેજરીવાલ અને એમની પાર્ટીએ લીધા છે અને એ પણ કેશમાં લીધા છે એવી વાત છે, અને આ પૈસા પંજાબ અને ગોવાની ચૂંટણીમાં વાપર્યા છે એવું ઈડીનું કહેવું છે। મામલો બરાબર પેચીદો બની ગયો છે અને કેજરીવાલ હવે ફસાયા છે, અને એ પણ લોકસભાની ચૂંટણીને, ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને એ સમયે જ કેજરીવાલને જેલ યોગ ઊભો થયો છે। ઈડીએ કોર્ટમાં એવું કહ્યું કે 2 વખત પૈસા ટ્રાન્સફર થયા છે। દારૂ કૌભાંડનો વચેટીયો આરોપી વિજય નાયર કેજરીવાલ માટે કામ કરતો હતો, અમે આરોપી કવિતાનું નિવેદન પણ લીધું છે। ઈડીએ એવું પણ કહ્યું કે હવાલા મારફતે 45 કરોડ રૂપિયા ગોવામાં ટ્રાન્સફર કરાયા હતા। ઈડીની આજની દલીલ પરથી એવું કહી શકાય કે ઈડી સંપૂર્ણ તૈયારી સાથે કેજરીવાલનો કોલર પકડ્યો છે। ઈડીનો સૌથી મોટો જે આજે દલીલ હતી એ હતી કે કવિતાએ આપના મોટા નેતાઓને લાંચ આપી હતી, કવિતાએ આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપ્યા હતા અને લાંચની રકમ કેશમાં આપી હતી। બીજી બાજુ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી, જે કોંગ્રેસના પણ બહુ જાણીતા નેતા છે, એમણે એવી દલીલ કરી માત્ર રાજકીય બદલો લેવા માટે ઈડીની સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। સીધે સીધી વાત છે કે આમાં લીકર પોલિસી છે, પૈસા છે, કેશ ટ્રાન્સફર છે, ભ્રષ્ટાચાર છે અને હવે ચૂંટણી પણ છે। સમજવું, લોકો આના ઉપરથી બધું તારણ કાઢી શકે છે। અને છેલ્લે કેજરીવાલ એવું છેલ્લા 6 મહિનાથી સતત બોલતા રહ્યા છે કે મોદી સરકાર મને જેલમાં ધકેલવાનું કાવતરું રચી રહી છે। ગૌતમ બુદ્ધનું એક વાક્ય યાદ આવે છે, તમે જેવું વિચારો એવું થાય છે। સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ। સોમવારે ફરી મળીએ। નમસ્કાર। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।